નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએનએસ વિદ્યા વિહાર પામોલ ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત માં પ્રકરણ 8 ચાલુ છે આપણું, બરાબર. રાશિઓની તુલના એમાં આપણે ટકાની સમજ જોઈએ છે. એમાં આપણે ટકા, અપૂર્ણાંક અને દશાંશનું ટકામાં રૂપાંતર કેવી રીતે થાય તેના દાખલા ગણ્યા, બરાબર. હવે આગળ જોઈશું. સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન 4, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 હોમવર્કમાં આપેલો છે, બરાબર. એ આજની વર્કશીટમાં તમને મળી જશે. પ્રશ્ન 3 કરવાનો નથી, ચાલશે. એટલે આજે આપણે જોઈશું પ્રશ્ન 4. એમાં શું છે, શોધો 250 ના 15% 250 ના 15% શોધવાના છે. તો શું કરવાનું, હવે જ્યારે આ રીતે ધારો હોય બરાબર ત્યારે શું કરવાનું, તો 250 ના 15% આના દૂર કરી દેવાનું, એની જગ્યાએ ગુણાકાર લખી કરવાનો અને ટકા કાઢી નાખો. એના છેદમાં કેટલા લખવાના, 100 લખવાના. ટકા દૂર કરીએ એટલે ભાગાકાર 200, જો આ રહ્યું 250 ના 15% બરાબર 250 આના દૂર કરો ગુણ્યા 15 અને ભાગ્યા 100 લખવાના. 100 પૈકી આવે ટકા દૂર કરો એટલે છેદમાં 100 લખવાના. ટકા દૂર તમે કરશો તો છેદમાં કેટલા લખવાના, 100 લખવાના. એટલે 250 આના કાઢી નાખો, એ જગ્યાએ ગુણાકાર 15 અને છેદમાં 100, બરાબર. હવે અંશ છેદ ઉડાડીને અવયવ કાઢી દેવાના, જે કે છૂટ કપાઈ જશે, બરાબર. 10 ના અવયવ લખવા હોય 5 × 2, 15 ના અવયવ લખવા હોય તો 5 × 3, 5 5 જતા રહેશે, બરાબર. બીજું શું વધે છે, તો અહીંયા 25 છે અને અહીંયા 3 છે, બરાબર. 25 તરીકે કેટલા થશે, 75. આ બે નો તો છે દૂરશે નહીં હવે, એટલે 75 અહીંયા લખો, 75/2, 75/2 એટલે 75 ના અડધા કેટલા થાય, 37.5. તારા જવાબ કેટલો આવશે, 37.5. એટલે 250 ના 250 ના 15% કેટલા થાય, 37.5 થાય. બીજો દાખલો જોઈએ, 1 કલાકના 1% કેટલા કયા છે, 1 કલાકના 1% એટલે જવાબ લખવાનો. 1 કલાક એટલે કેટલા કહેવાય, 60 મિનિટ કહેવાય. આ રીતે લખો, 1 કલાકના 1% બરાબર 1 × 1/100, બરાબર. આ શું થયું, કલાક થયું, અહીંયા લખું કલાક 1 × 1/100 જેવું આવું કર્યું, બરાબર. પણ અહીં શું છે, કલાક છે. હવે આપણે કલાકને સેવા ફેરી નાખીશું, મિનિટમાં ફેરી નાખીશું, એટલે 1 કલાક એટલે કેટલા થાય, 60 મિનિટ. એટલે 60 × 1/100 મિનિટ. શું લખી દેવાનું ત્યાં, મિનિટ, 60 મિનિટ એટલે 1 કલાક થઈ ગયો, બરાબર. અંશ છેદ ઉડાડીએ તો શું શું કપાઈ જશે, અહીંયા 3 × 2 6 અને 5 × 2 10, તો 2 2 કપાઈ જાય એટલે શું વધે છે, 3 5 5 આ 3 ને નીચે 5 વધે મિનિટ કેટલી વધે, 3 5 5 મિનિટ. એને સેકન્ડ માં ફેરવી હોય 60 વડે ગુણાકાર કરી દેવાનો, બરાબર. અહીં લખીએ 3 5 5 × 60 સેકન્ડ, બરાબર. જો કલાક છે મિનિટ માં ફેરવા હોય 60 વડે ગુણાકાર કર્યો, મિનિટ ને સેકન્ડ માં ફેરવી હોય તો 60 વડે ગુણાકાર કરો, બરાબર. આપણને ખબર છે 1 કલાક એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. અહીંયા 12 5 60, 5 5 જતા રહે 12 2 36 સેકન્ડ. એટલે 1 કલાકનો 1% ભાગ કેટલો થાય, 36 સેકન્ડ થાય. એ રીતે ડી છે એમાં 1 કિગ્રાના 75% થયા છે, બરાબર. તેનો જવાબ લખીએ, હવે આઉટ કરવાનો.
बराबर एक की ग्राह ना एक टका बराबर आलाय जाल को ना निकाले करो जो अने एक गुणिया पंचोतेर छेद बो सो टका दो करी ने छेद बो सो लगवाना जी आसु सब की ग्राह कर बराबर एक गुणिया पंचोतेर छेद बो सो की ग्राह एक की ग्राह इतने कितना था हजार ग्राह था तो हजार गुणिया 75 छेद 100 ग्राम શું થઈ ગયું એ ગ્રામ થઈ ગયું 1000 ગ્રામ એટલે 1 કે ગ્રામ થાય બરાબર હવે શું તો આ છેદ ગ્રામ દીએ આ બે શું કપાઈ જશે છેદમાં કશું નથી વર્તું એટલે 10 ગુણ્યા 75 કેટલા થશે 750 ગ્રામ एक की ग्राना 75 टका कितना થાય 750 ग्राम થાય બરાબર આ રીતે ગણવાનું છે શું કરવાનું ખાલી કોઈ પણ વસ્તુના ટકા શોધવા હોય 250 ના 15% આપે છે અથવા 420% હોય 600 ના 15% તો શું કરવાનું આના દૂર કરી દેવાના એની જે ગુણાકાર આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો ટકા દૂર કરીને છેદમાં કેટલા લખવાના 100 લખવાના 100 કે કે હવે ટકા દૂર કરો તો 100 વડે ને ભાગવા પડે બરાબર હવે સી દાખલો બાકી છે એ તમારે હોમવર્ક કરવાનો રહેશે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન 5 કુલ રાશિ શોધો કે જેના 5% બરાબર 600 થાય હવે શું કહે છે કુલ રાશિ શોધવાની બરાબર રાશિ આપણને આપેલી નથી હમણાં કેવું હતું આગળના દાખલામાં રાશિ આપેલી હતી કે ઘટી સોના 14% તો આ રાશિ આપેલી હતી હવે એ રાશિ આપી નથી આપણે પરંતુ એના જવાબમાં કેટલા આવે છે એ આપેલા છે અને ટકા આપેલું છે તો આપણે આ રાશિ શોધવાની છે બરાબર એ કઈ રીતે શોધાય તો આપણે પહેલા ધારી લેવાનું શું ધારી લેવાનું કે રાશિ x છે જવાબમાં લખીશું ધારો કે કુલ રાશિ x છે બરાબર એટલે શું થયું તો કે x ના 5% બરાબર 600 થાય માટે x ના 5% બરાબર 600 બરાબર x ના 5% બરાબર કેટલા થાય 600 થાય હવે શું તો આ બાજુ તો હમણાં આપણે દાખલા કરે એમ પ્રમાણે કે x ગુણ્યા 5 અને છેદમાં કેટલા લખીશું આપણે 100 લખીશું x गुणिया 5 छेद 100 बराबर 600 आ बाजू छेद उठे यहां 100 छे तो 20 50 100 થાય બરાબર 100 ના હવે 20 50 100 5 ના ગુણાકાર લીધા છે 5 5 વધારે એટલે શું વધ્યું ખાલી x ના છેદમાં 20 बराबर 600 और x ना छेद में 20 बराबर 600 आवे એટલે તમને યાદ આવી જાય સમીકરણ યાદ આવી જાય એટલે 20 ને આ બાજુ લઈ જવાના બરાબર 20 ને બરાબર ની બીજી બાજુ લઈ જાઓ તો 20 કઈ જશે આ બાજુ ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જનારે x બરાબર 600 ગુણ્યા 20 માટે x बराबर कितना आवे x 6 2 बार અને કેટલા મીટર છે 1 2 અને 3 3 મીટર અને x બરાબર કેટલા આવશે 12000 કુલ રાશિ કેટલી હશે 12000 હશે 12000 ના 5% કેટલા થાય 600 થાય બીજો દાખલો લઈએ c લખો છે ત્રીજો આ b હોમવર્ક કરજો આના જેવો છે c માં શું છે 40% બરાબર 500 કિમી થાય અને કયા કિમી છે કેટલા કિમી હશે જેના 40% કરીશું તો 500 કિમી મળશે તો આમાં પણ એ રીતે બરાબર ધારો કે કુલ રાશિ x છે એ લખતો નથી હું વર્ષીમાં લખેલું હશે તમારે લખવાનું x ના 40% બરાબર 500 એટલે આ બાજુ શું થશે x गुणिया 40 छेद
50
કેલા થાય 1.50 બે દશાંશ ચિહ્ન કાપી કરો આપણો આંકડો કેવો હોય તો 150 ના છેદમાં 100 લખી કાઢો 00 કાપી કાઢો હવે પાડી 15 ના અવયવ 5 ગુણ્યા 3 10 5 ગુણ્યા 2 અવયવ પડી ગયા સરકુડાનો 5 5 જતા રહેશે એટલે કેટલા આવશે 3 દુત્ય એટલે આ કેટલા 150% એટલે 3 દુત્યોસો ભાગ થાય બરાબર આ સેલ છે ખાલી શું કરવાનું ટકા દૂર કરી છે 200 લખવાનું અપૂર્ણાંકમાં ફેરવાય દશાંશમાં ફેરવો હોય તો બે દશાંશ ચિહ્ન આપણે કાપા સાતમો દાખલો જોઈએ એક શહેરમાં 30% સ્ત્રી 40% પુરુષ અને બાકીના બાળકો છે તો બાળકો કેટલા ટકા છે બરાબર સંખ્યા નથી શોધવાની પણ બાળકોના ટકા કેટલા છે એ કહ્યું છે હવે જો કુલ ટકા કેટલા આવ્યા 100 આવ્યા બરાબર તો 100 માંથી આ બંનેનો સરવાળો બાદ કરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય જવાબ પર લખીએ બાળકો ની સંખ્યા બરાબર ટકામાં બરાબર 100 ટકા તો હોય ટકા કરું એમાંથી ઓછા બાદ કરી શું બાદ કરી એ તો આ જે આપ્યું છે એમાં 30% સ્ત્રી અને 40% પુરુષ 30% સ્ત્રી વત્તા 40% પુરુષ એની સંખ્યા બાદ કરી દઈએ કેટલા થશે 100% માઇનસ 30 વત્તા 40 30 ને 40 કેટલા થાય 70% 100 માંથી 70 જાય તો કેટલા વધે 30% વધે અને બાળકની સંખ્યા કેટલી હશે 30% હશે એના પછીનો દાખલો છે 8મો એક મતદાન ક્ષેત્રમાં 15000 મતદાર છે કેટલા મતદાર છે 15000 જેમાં 60% એ મતદાન કર્યું 60% લોકોએ મતદાન કર્યું તો મતદાન ન કરનારની ટકાવારી શોધો શું શોધવાની છે ટકાવારી આપણે જેમ આપણે 12% ટકાવારી શોધી તેથી તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું અને આમાં શું શોધવાનું છે મતદારોની સંખ્યા ટકાવારી મળે કુલ સંખ્યા કે 15000 માંથી કેટલાએ મતદાન નથી કર્યું એ પણ આપણે શોધવાનું છે તો પહેલા ટકાવારી શોધી કરીએ ટકાવારી શોધી હોય એને આપણે કહેવું જોઈએ ટકા કેટલા હોય 100 હોય 100 માંથી 60% એ મતદાન કર્યું છે તો કેટલા મતદાન નહીં કર્યું હોય 100 માંથી 60 બાદ કરીએ એમ લખીએ કે મતદાન ન કરનારની ટકાવારી બરાબર 100% ઓછા 60% એટલે 100 માંથી 60 હશે તો કેટલા આવશે 40% બરાબર 100% ઓછા 60% 60% એ મતદાન કર્યું છે હવે કેટલા એ કર્યું છે ટોટલ સંખ્યા કેટલી તો લખીએ મતદાન ન કરનારની સંખ્યા બરાબર હવે જો 15000 માંથી 40% એ મતદાન નથી કર્યું બરાબર આ 60% ને કોઈ જવાબ નથી એમાં કશું કરવાનું નથી 15000 માંથી 40% નથી કર્યું એટલે કે 15000 ના 40% શોધવાના છે 15000 ના 40% શોધી કાઢો એટલે આપણને સંખ્યા મળી જાય 15000 ના 40% એટલે હમણાં દાખલા ગણ્યા પ્રશ્ન 3 બરાબર 15000 ગુણ્યા પ્રશ્ન 4 કરે બરાબર 40 છેદ 100 પ્રશ્ન 4 માં આપણે આ રીતે દાખલા ગણ્યા શું શું કાપી કાઢીએ શું થઈ જશે છે છે થઈ જશે બરાબર ટકા દૂર કરો નીચે 100 લખી કરો છે 100 લખો એટલે અંશ છેદ ઉડાડી દેવાનો શૂન્ય કપાતી હોય તો કાપી નાખવાનો હવે શું રહ્યું તો કે ગુણાકાર 150 ગુણ્યા 40
तो 15 4 कितना થશે 60 શૂન્ય સિવાયની સંખ્યાઓનો ગુણાકાર કરો 15 4 60 અને બીજા કેટલા છે 1 અને 2 તો 6000 મતદારોએ મતદાન કર્યું નથી બરાબર 15040 ટકા કેટલા 6000 6000 એ મતદાન કર્યું નથી બરાબર નવો દાખલો લઈએ બીટા તેના પગારમાંથી રૂપિયા 4000 બચાવે છે જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે આપણે મૂળ રકમ શોધવાની છે બરાબર શું કહ્યું છે 4000 બચાવે છે જે તેના પગારના કુલ પગારના 10% કરી તો 4000 મળે છે એવું કુલ પગારના 10% બચત એટલે 4000 છે બરાબર ધારી લઈશું ધારો કે મીતાની આવક અથવા મીતાનો કુલ પગાર એના પગાર છે મીતાનો કુલ પગાર રૂપિયા એક્સ છે કેટલો છે એક્સ રૂપિયા છે હવે આ પગારના 10% કેટલા થાય છે 4000 થાય છે તો હવે આપણે કરવાની કે મીતાની બચત બરાબર કુલ પગારના 10% કુલ પગારના 10% એ મીતાની બચત છે ચલો મીતાની બચત આપણને ખબર છે કેટલી કરે છે 4000 એટલે બરાબર 4000 બરાબર કુલ પગાર આપણે શું તા લીધો x એટલે x ના 10% તો x ગુણ્યા 10 બરાબર તો અહીં તમારે લખવું હોય તો હું લખાય કે x ના 10% થાય કુલ પગાર ના 10% એટલે કે x ના 10% આપણે કુલ પગાર x ધારી લીધું છે તો માટે 4000 બરાબર x ગુણ્યા 10 અને છેદમાં કેટલા આવશે 100 આવશે ના દૂર કરો ટકા દૂર કરો ગુણ્યા ને 100 છેદમાં બરાબર તમે અહીંથી આ ડાયરેક્ટ લખી શકો છો કે કુલ પગાર તો આપણે x ધારેલો છે એના 10% તો x ને 10 છેદમાં 100 બરાબર હવે તે સ્ટેપ ના લખો તો તમે સ્કીપ કરી શકો છો હવે અંશે જોડા લઈએ જો અહીંયા એક x નું કપાઈ જશે એટલે x છેદમાં 10 વધશે કારણ શું વધ્યું આ બાજુ છે 4000 બરાબર આ બાજુ શું વધ્યું છે x અને છેદમાં 10 x ના છેદમાં 10 વધ્યા હવે આપણે તે x ની કિંમત જોઈએ છે 10 નું કામ નથી અને બીજી બાજુ મૂકી દઈએ એટલે ભાગાકારમાં છે તો ક્યાં જશે ગુણાકારમાં જશે 4000 ગુણ્યા 10 બરાબર x 4000 ગુણ્યા 10 એક શૂન્ય ચડાવી દેવાનું છે માટે 4000 તો હતા ના શું ચડાવી દઈએ કેટલા થશે 40000 બરાબર x માટે x બરાબર 40000 મીતાનો કુલ પગાર કેટલો હશે 40000 હશે બરાબર એનો પગાર શોધવાનો છે કેટલો પગાર એનો હશે 40000 40000 માંથી એ 4000 રૂપિયા બચાવે છે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે 10મો એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે તેમાંથી 25% મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે બરાબર એક સિઝનમાં 20 મેચ રમે છે તો 20માંથી 25% મેચ જીતે છે એટલે કે 20 ના 25% આપણે શોધવાના છે તો જવાબ લખીએ બરાબર કે ટીમે જીતેલી મેચ ની સંખ્યા બરાબર 20 ના 25%
બરાબર 20 મેના 25 ટકા એકદમ સીધું જ આપવા છે 20 ગુણ્યા 25 છેદ 100% દૂર કરો એટલે 200 લખી કાઢો એક એક શૂન કાપી કાઢો 10 ના અવયવ લખો 5 ગુણ્યા 2 25 ના અવયવ લખો 5 ગુણ્યા 5 એટલે 5 5 જતા રહે 2 2 જતા રહે એટલે ખાલી શું વધે 5 વધે માંથી 5 મેચ જીતતા હશે આખી સીઝનમાં બરાબર અહીંયા આપણો સ્વાધ્યાય 8.2 પૂરું થાય છે બરાબર જે હોમવર્ક પર દાખલા છે તમારે હોમવર્ક પર લખવાના રહેશે